હવે આ વચનામૃત ગ્રંથ અત્યારે ખૂબ સરળતાથી આપણા હાથમાં આવી ગયો છે, પણ આ કેવા સંજોગોમાં લખાયો, કેટલી મુશ્કેલી, કેટલી કઠિનાઈ વેઠીને આ ગ્રંથને આ રૂપમાં લાવવાની કોશિશ કરવામાં આવી છે એ આપણે જોઈએ. પહેલું તો શ્રીજી મહારાજે કેટલો દાખલો કર્યો. મહારાજે રાત ને દિવસ જોયા નથી કથા કરવાની અંદર, એમ લિટરલી બોલવા નહીં. હવે હું તમને કહું કે વચનામૃત ગઢડા પ્રથમ 18 અને 27 આ બંને મોડી રાતે કહેવાયેલા વચનામૃત છે. પછી રાતના બધા સુતેલાને જગાડ્યા, એ ઉઠો, અને મધ્યનું 22 વચનામૃત કહ્યું, બરોબર. એ રીતે મધ્ય 17, મધ્ય 35, એ પણ મોડી રાતના છે. પછી પોતે સખત બીમાર હતા અને માંદગીની અંદર કથા કરી. વચનામૃત કાર્યાણીનું 10, નાડી જોયાનું તપનું. પછી સંતોની પંગતમાં લાડુ ફેરવતા હતા, લાડુ પીરસતા હતા. એ વખતે એક વચનામૃત કહી દીધું, એ છે અમદાવાદનું વધારાનું 5મું. તો મહારાજને કથા વાર્તા કરવાનો કેટલો ઈશક છે જોવા મળે છે, બરોબર. કઈ કઈ જગાએ વાત કરી છે, આપણે એમ કે સભા પર આવીને બેઠીને બધા 5 જણા આવીને બેસીને પછી કથા કરી, એવું નથી. મહારાજે રાહ નથી જોઈ, કુવા પાસે બેસીને વચનામૃત કહ્યું, ગઢડા મધ્યનું 67. પછી ઘોડશાળમાં વચનામૃત કહ્યું, ઘોડા બાંધેલ ત્યાં વચનામૃત કઈ કથા કરવાની જગ્યા લાગે છે. પ્રથમનું 38, કેટલું અગત્યનું વચનામૃત ઘોડશાળની ઓસરીએ. જંભવાની પંક્તિમાં પ્રથમનું 28 વચનામૃત. ઝાડની ખાણ ઉપર બેઠા બેઠા મધ્યનું 35 વચનામૃત. બહુ આનંદની વાત છે કે ઝાડની ખાણ અત્યારે આપણા કબજામાં છે, BAPS સંસ્થાના કબજામાં. ગઢડા હવે તમે જાઓ ત્યાં સંતોને વાત કરજો, તમને દર્શન કરાવશે. એ હવે કારણ કે જીવા ખાચરનો આખો દરબાર આપણી પાસે આવી ગયો છે અને આ ઝાડની ખાણ અત્યારે આપણી પાસે છે. તો મહારાજે પોતે કેટલો દાખલો કર્યો આ જ્ઞાન આપણને પહોંચાડવા. હવે એ મહારાજનું જ્ઞાન આપણા સુધી પહોંચે એના માટે હવે સાંભળજો, સંતોએ કેવો દાખલો કર્યો. આ 4 સંપાદક સંતો છે ને, અને એની પછીના સંતો કણિયા પણ થાય, વચન વાંચો છો તો કે જરા ટાઈમ નથી મળતો. ભાઈઓ, એક દિવસ જો વિચાર આવે ને કે આને આ ફોર્મેટમાં આપણા સુધી લાવવા કેટલી મહેનત થઈ છે, આપણને થાય કે ના વાંચવું જોઈએ. જોજો, હા, સૌથી પહેલો મહારાજ બોલતા હતા. આજે આપણને કહેવામાં આવે કે મોહન સ્વામી જે કથા કરે છે તમે રેકોર્ડ કરીને બુક બનાવો એની, તો આપણે શું કરીએ? બોલો, શું કરીએ? બધા પાસે શું છે અત્યારે? મોબાઈલ રેકોર્ડિંગ કરીએ, બરોબર. પછી અમારા પરથી સાંભળીએ ને. શ્રીજી મહારાજના જમાનામાં ટેપ રેકોર્ડ હતું તો કે ના, ડાયરી લખી લો. ડાયરી હતી ના, તો કે છૂટા કાગળ હતા, કાગળ નહોતા. તમે વિચાર કરો કેવા સંજોગોમાં વચનામૃત આપણા હાથમાં લાવવા માટેની કોશિશ કરવામાં આવી છે. જુઓ કે જે જમાનામાં ટેપ રેકોર્ડ નહોતું, વિડીયો રેકોર્ડર કાંઈ નહોતું, ડાયરી નહોતી, કાગળો પણ નહોતા. એટલે હતા સાવ રફ ક્વોલિટીના. આજના દિવસે એ કાગળ આપણે જોઈએ ને તો આપણને થાય આને કાગળ કહેવાય, આપણે એને ટોયલેટના પેલા પેપરમાં ના વાપરીએ એવા કાગળો હતા. તમે વિચાર કરો, અત્યારે કિચન નેપકીન છે એના પર પેનથી લખવાનું કહેવામાં આપણે લખી શકીએ? આટલા રફ કાગળો હતા. લખવા માટે પેન નહોતી. લો, તો એ તો પેલો વાંસની સળી હોય ને એનો એક છેડો શાર્પ કરે, પછી એને સાઈના ખડિયામાં બોળે, પછી લખે તે એક બે અક્ષર લખાય, પછી પાછું બોળે, પછી પાછું લખે. કીતો. હવે એ કિતામાં બોળી લખે તે એ સુકાઈ જાય ને ત્યાં સુધી ધ્યાન રાખવાનું, કારણ કે જલ્દી સુકાય નહીં. એના પર કેટલીક વાર તો રેતી નાખતા, બરાબર. હવે જે ખડિયામ બોળે તો એ ખડિયો આમ ફર્સ્ટ ક્લાસ રીતે મૂકેલો હોય ને, કોઈક મારા જેવા નીકળે ઠેબે મારે બધું સાઈડ ઢોળાઈ જાય ને કાગળ એ બગાડે ને બધું બગાડે, એટલે એને સાચવીને રાખવાનું. તો એને એને બંધ કેવી રીતે કરવાનો? આજે જેવા ઢાંકણ મેટલના છે સ્ક્રૂ વાળા અને બુચ એવું હતું એ જમાનામાં, એ નહોતું. તમે વિચાર કરો, આ ઝીણી ઝીણી બાબતો છે, જસ્ટ માઇન્યુટ પોઈન્ટ છે, પણ એ જમાનામાં આ મોટી મોટી ચેલેન્જીસ હતી. આ ચેલેન્જીસને પાર કરીને વચનામૃત લખવામાં આવ્યું છે. આટલી બધી મેં વાત કરી, કોઈના મનમાં એ વિચાર આવ્યો કે ચાલો આટલું છે, માનો કે પરમહંસ બેસી ગયા, એની પાસે કાગળ છે, એની પાસે કલમ છે, એટલે કિતો અને ખડીયો છે. તો જયારે મહારાજ બોલતા હોય આમ ફટાફટ બોલતા હોય, તે એમાં દર બે અક્ષર લખીને જો કલમ બોળવાની હોય તો ક્યારે લખે?
આખી વાત જ ઉડી ગઈ. તો લખ્યું કેવી રીતે? ભાઈઓ આ બહુ અગત્યની વસ્તુ છે. દુનિયાનો મન લાગે એક જ ગ્રંથ છે કે જેમાં આવું બન્યું. શું? કે આખું બાય હાર્ટ. મહારાજ બોલતા ગયા, આ લોકોના અંતરમાં બધું લખાતું ગયું. કઈ રીતે લખાયું? વોટ ધ હેડ? શું સાધનથી લખાયું ખબર? એ લોકો પાસે બ્રહ્મચર્ય વ્રતની દ્રઢતા હતી. બ્રહ્મચર્ય વ્રત એકદમ દ્રઢ હતું, એના લીધે એ લોકોની પાસે ફોટોગ્રાફિક મેમરી આવી ગઈ. તે મહારાજ કલાક બોલે ને આખું એના મગજમાં રેકોર્ડ થાય. તે આખું કલાકે કલાકનું વર્ડ ટુ વર્ડ રેકોર્ડ થાય. પછી પાછળથી બેસીને લખે તો એક્ઝેક્ટ લખાય. હવે દુનિયાનો એક જ ગ્રંથ એવો હશે કે જે આવી રીતે લખાયો છે. ખરેખર કેટલી અદભુત વસ્તુ છે. હવે કાગળો, માનો કે કાગળોમાં લખાયું, પાછળથી લખાયું, મેં વાત કરી પાછળથી લખાયું, પણ એ કાગળોને સાચવવા કેવી રીતે? એ કાગળને સાચવવા માટે કોઈ ફાઇલ હતી? નહોતી. ક્લિપો હતી? ટેમ્પરરી અથવા પરમેનન્ટ કોઈ જાતની ક્લિપ હતી? બુક બાઇન્ડિંગનું હતું? કોઈ પ્રેસ હતું? તો વિચાર કરો કેવી રીતે લખ્યું છે આ બધું આ લોકોએ. અચ્છા, હવે ક્યારે લખતા એ લોકો? દિવસે લખાય. દિવસે સૂર્યનો પ્રકાશ મળે ત્યારે લખાય. રાતે લખાય? કે રાતના શું હતું? ઇલેક્ટ્રિસિટી હતી? બધું નહીંની જ વાત આવશે આજે, કઈ હતું જ નહીં. રાતે લખો તો દીવાને અજવાળે લખાય, પણ એમાં તો કઈ બહુ મજા આવે નહીં. હવે આપણે તો લખીએ ને આજે, આજે હવે આપણે એવા કહેવાય ગયા, આપણને એવી આપણું શરીર એવું બની ગયું કે આમ ઝીણામ ઝીણું વાંચવું હોય ને બે અક્ષર તો એ ખિસ્સામાંથી ચશ્મા કાઢે. એ જમાનામાં ચશ્મા હતા. હા, એક નિત્યાનંદ સ્વામીને ચશ્મા પહેરેલા જોવામાં આવે છે. એ કેવા જ ખબર છે? એ વન નંબર ફોર ઓલ, યુનિવર્સલ નંબર. કઈ નંબર કાઢેલા નંબર નહીં, પેલા બોટલ ગ્લાસના. અરે આંખો બગડે, આંખો આમ શું કહેવાય, તકલીફ આવે, તો એને દવા કરવા માટે એનું કોઈ સાધન નહોતું. કેટરેક્ટના ઓપરેશન નહોતા થતા. આ સંતોની ઉંમર મોટી હતી. કેવી રીતે લખ્યું છે આ તમે વિચાર તો કરો, પછી આગળ જુઓ. હવે ચાર સંપાદક સંતો હતા. જો આ એક એકની ફોટોગ્રાફિક મેમરી છે, હા, એક એકની, કારણ બ્રહ્મચર્યમાં બધા નંબર વન છે. ચારેમાંથી એક જ જણ લખે ને તો બી બરાબર હતું, પણ આ લોકો કેટલા ઓનેસ્ટ છે. ચાર જણ ભેગા થાય છે, પછી અંદર અંદર પોતાનું મેચ કરે કે ભાઈ આમ હતું, આમ શબ્દ છે, આમ શબ્દ છે, પહેલા આ બોલ્યા, પછી આ બોલ્યા, પછી પરફેક્ટ કરીને પછી એક ફાઇનલ કરે. અચ્છા, હવે ચાર જણ ભેગા ક્યારે થાય? ત્યારે નવરા હતા ને, રાતે મહારાજના સ્ટાફમાં હતા એમ. અરે ચારે વિચરણ કરતા હતા, દીવો ત્યાં દાતણ નહીં, ભેગા ક્યારે થતા હશે? અરે છ મહિને વર્ષે ક્યારેક ભેગા થાય, અને એ વખતે ભેગા થઈને ચર્ચા કરી અને ફાઇનલ કરે, અને એ બી પાછું ક્યારે? દિવસે કરવાનું, રાતે તો કઈ થાય નહીં. અચ્છા, ભેગા થઈને બેસે ક્યાં? એ લોકોની કોઈની ઓફિસ હતી? એ લોકો પાસે કોઈ ઉતારો હતો સરખો કે આ મારી રૂમ, આ તમારી રૂમ, ચાલો હું તમારી રૂમમાં આવું? પણ રૂમ જ ક્યાં હતી? ઝાડ નીચે. અરે વિચાર કરો આ વચનામૃતનો મહિમા સમજો ભાઈઓ, એના જ્ઞાનનો મહિમા તો પછી સમજશું. પછી આગળ હવે ગ્રંથનું મેટર આખું લખાઈ ગયું. હવે પછી મારા જેવાના હાથમાં લખવાનું આવ્યું. હવે મારા અક્ષર એટલા સુપર્બ છે ને દુનિયામાં કોઈ ઉકેલી શકતું નથી. તો એ જમાનામાં શું વ્યવસ્થા હતી કે ફોન પર બોલી જવાનું એટલે પેલું ફોન પર ટાઈપ થતું, આવું કંઈક સગવડ છે ને. એ વખતે લહિયા હતા, લહિયા લખનારા, એના અક્ષર સારા હોય એની પાસે લખાવવામાં આવે. હવે એને ખબર કે આખા એરિયામાં, આખા ડિસ્ટ્રિક્ટમાં એક જ માણસ ઊંચું, મારી પાસે અક્ષર સારા, તેની પાસે આવે. એટલે કેવી ગરજ કરાવે, બરાબર બરાબર નચાવતા, મને ટાઈમ નથી, મને આટલા પૈસા જોઈએ, આમ છે તેમ છે. ભાઈઓ આ કેલિગ્રાફી કહેવાય, કેલિગ્રાફી, સારા અક્ષરમાં હાથથી લખવું. મેં એવું સાંભળ્યું છે કે ભારત દેશનું કોન્સ્ટિટ્યુશન જે લખવામાં આવ્યું, અત્યારે દિલ્હીમાં એની ઓરિજિનલ કોપી છે, અને પબ્લિકને જોવા માટે એની બીજી કોપી બતાવવામાં આવે છે. એ જે લખવામાં આવ્યું કેલિગ્રાફી, એના અક્ષર
પરફેક્ટ છે એકદમ સંસ્કૃત જેવા, એક અક્ષરના આઠ આના લીધેલા એ માણસ, આવી વાત મેં સાંભળી છે. તો હવે આજથી આ 200 વર્ષ પહેલા આઠ આને તો એક આનો લીધો હોય તો ક્યાં પહોંચે આ વાત, કેવી ગરજ કરાવી હશે આ લૈયાઓએ. ભાઈ કેટલાક પાસે તો સેવા લીધી હશે, પણ કેટલો મહિમા કયો હશે ત્યારે સેવા કરવા તૈયાર થયો હશે એની પાસે લખાવાનું. આટલું પૂરું થયું ભાઈઓ, ચાલો વચનો થયું. હવે તમે બધા વાંચો ઘરે ઘરે, પણ પ્રેસ ક્યાં હતા, ક્યાં પ્રિન્ટ થતું હતું? એ પેલી હાથે લખેલી કોપી સર્ક્યુલેટ થાય અને એમાંથી આવે. ભાઈઓ આ સંજોગોમાં 200 વર્ષ ગયા છે. મને પોતાને મારો ખ્યાલ છે દાદર સ્વામિનારાયણ મંદિરની અંદર અક્ષરભવન હતું ને હું તો બાળમંડળમાં હતો, આપણું પોતાનું પ્રેસ નહોતું. આપણે મુંબઈમાં નિર્ણય સાગર પ્રેસમાં છપાવતા, મધુકાકાને ખબર અને સત્યપ્રિય સ્વામી પ્રૂફ જોવે. અરે એમાં કેટલી મુશ્કેલી અમને ખબર છે. પેલો ત્યાં ગીરગામથી ટ્રેનમાં બેસીને આવે, પછી સત્યપ્રિય સ્વામી ભૂલ સુધારે, ક નહી કને કાનો કા, પછી પેલો પાછો જાય, પછી પેલો ટાઈપ સુધારે, પાછો પ્રિન્ટ કરીને રફ કોપી લાવે, પછી એ ભૂલ એવી ને એવી કરે પાછી સુધારે. એમાંથી બહાર નીકળીને અમદાવાદમાં આપણા પોતાના શાહીબાગના મંદિરમાં, મંદિરની નીચે બેઝમેન્ટમાં સૌથી પહેલું પ્રેસ કર્યું હતું, પેલું હાથથી કરવાનું ખટક ખટક, પેલું સિંગલ કલર. અને હવે અત્યારે આપણા હાથમાં આવ્યું છે ભાઈઓ, ખૂબ મહેનત કરવામાં આવી છે, એને વસૂલ કરવા શું કરવું જોઈએ? હવે વાંચવું જોઈએ, વાંચવું જોઈએ નિમિત્ત નિમિત્ત. અને જો આમાં હવે પાછા પડ્યા તો મન લાગે આપણે સંસ્થાનું ઋણ નથી ચૂકવતા, સંસ્થાનું ઋણ નથી ચૂકવતા.